Very good morning, students. We have started number system in which we have to convert numbers from one number system to another number system. अपने लोकोए चार नंबर सिस्टम रेफर करी छे, डेसिमल, बाइनरी, ऑक्टल एंड हेक्साडेसिमल. आ चार माथी अपने लोकोए फर्स्ट नंबर सिस्टम एटले के डेसिमल एनी साथे बीजी बधी नंबर सिस्टम छे एनू कन्वर्जन जोई लीधुं छे. एटले के छेल्ला बे लेक्चर जे हता एमा आपणे सौ प्रथम डेसिमल टू अधर नंबर सिस्टम अने पछी अधर नंबर सिस्टम टू डेसिमल एना एक्जाम्पल्स जोया. गर्ल्स, ए बने लेक्चर्स खूब ज इम्पोर्टंट छे, केम के हवे पछी अत्यारथी जे करावीश ए बधुं એ બંને રીત ઉપર આધારિત છે. એટલે કે ડેસિમલ ટુ અધર નંબર સિસ્ટમ જે આપણે જોઈ એમાં ભાગાકાર આવે છે અને અધર નંબર સિસ્ટમ ટુ ડેસિમલ એમાં ગુણાકાર આવે છે. ઓકે, હવે એ જો આવડી ગયું તમને તો બાકી બધું જે સમ છે હવેના એમાં એ બધી રીત કોપી પેસ્ટ જ કરવાની છે. રિપીટ જ થશે, બધું રિપીટ થશે. એટલે જો આગળના બે લેક્ચર તમે ન જોયા હોય અથવા એમાં કાંઈ ન સમજાણું હોય તો હવેના લેક્ચર તમને સમજાશે નહીં. એટલે એ બંને લેક્ચર ફરીથી જોઈ લો, સમની પ્રેક્ટિસ કરો, બુકમાં પણ આપેલા છે સમ એ રિફર કરો. ઓકે, પછી જ અત્યારનું આ જે લેક્ચર છે એ તમે ચાલુ કરજો. ત્યાં સુધી આ પણ નહીં સમજાય અને આગળના આવજી બીજા બે લેક્ચર આવશે એ પણ નહીં સમજાય. ઓકે, એટલે ગર્લ્સ આપણે ફર્સ્ટ નંબર જોયું ડેસિમલ, તો ડેસિમલ ટુ અધર ને અધર ટુ ડેસિમલ પતી ગયું. હવે સેકન્ડ કયું છે તો કે બાઇનરી. તો ડેસિમલ પછી આપણે કોનો ટર્ન લેશું? બાઇનરીનું, કે બાઇનરી ટુ ઓક્ટલ, બાઇનરી ટુ હેક્ઝા, કારણ કે બાઇનરી ડેસિમલ તો ઓલરેડી થઈ ગયું છે. બધાને બધા સાથે ટર્ન આવવો જોઈએ. એટલે આપણા આ લેક્ચર્સ પૂરા થશે ત્યારે દરેક નંબર સિસ્ટમ જે છે એનો બધા સાથે ટર્ન આવી ગયો હશે અને હું સિક્વન્સમાં જ લઉં છું. સિક્વન્સમાં એટલે લાઇનમાં. પહેલાં આપણે ડેસિમલને લીધું હતું ને, કે ડેસિમલ ટુ અધર, અધર ટુ ડેસિમલ. હવે આપણે કોને લીધું? બાઇનરીને. પછી આપણે લેશું ઓક્ટલને અને પછી આપણે લેશું હેક્ઝાને. ઓકે, એટલે એ તમને ઇઝી પડે. ડેસિમલ ટુ અધર એટલા માટે કરાવી દીધું કારણ કે એ બધું અહીંયા રિપીટ થવાનું છે, બધું જ રિપીટ થશે. શું કામ રિપીટ થશે? હવે એ સાંભળો. તો કે ગર્લ્સ, અધર નંબર સિસ્ટમ ટુ અધર નંબર સિસ્ટમ એટલે કે ડેસિમલ સિવાયની જે ત્રણ છે, બાઇનરી, ઓક્ટલ અને હેક્ઝા, એ અંદરો અંદર કન્વર્ઝન કરવાની કોઈ ડાયરેક્ટ રીત જ નથી. ડાયરેક્ટ રીત જ નથી, વચ્ચે તમારે ડેસિમલ લેવું જ પડે. કારણ કે બાઇનરી ટુ ઓક્ટલની કોઈ ડાયરેક્ટ રીત નથી, છે એના ટેબલ્સ યાદ રાખવા પડે, પણ એ તમારે બીકોમમાં એ જ નથી ચાલતું. બરાબર, એમાં આપણે સમજ કરવાના થાય છે બીકોમની બુકમાં. તો જો ન હોય, ડાયરેક્ટ રીત ન હોય તો શું કરવું પડે આપણે? તો કે વચ્ચે કોને યુઝ કરવો પડે? ડેસિમલને. ઓકે, એટલે હવે પછીને આપણા દરેક સમ છે એ બે સ્ટેપમાં હશે. શું કામ બે સ્ટેપમાં હશે? તો કે ધારો કે બાઇનરી ટુ ઓક્ટલ છે તો પહેલાં બાઇનરી ટુ વચ્ચે આપણે ડેસિમલ મૂકવાનું, પછી ડેસિમલ ટુ ઓક્ટલ. ખ્યાલ આવે છે? ન ખ્યાલ આવતો હોય તો એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપો. ધારો કે મને ઇંગ્લિશ આવડતું જ નથી, તમને ગુજરાતી બોલતા નથી આવડતું, અને આપણે બંનેને વાત કરવી છે, કમ્યુનિકેટ કરવું છે, તો હાઉ શેલ વી કમ્યુનિકેટ? હાઉ શેલ વી કમ્યુનિકેટ? તો એના માટે આપણે એક થર્ડ પર્સન જોશે કે જેને ઇંગ્લિશ પણ આવે, આવડે, ગુજરાતી પણ આવડે. તો હું જે ગુજરાતી બોલીશ એ ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને તમને કહેશે, તમે જે ઇંગ્લિશ બોલશો એ ગુજરાતીમાં કન્વર્ટ કરીને મને કહેશે. કારણ કે આપણે બંને ડાયરેક્ટ તો
કમ્યુનિકેટ કરી જ નથી શકતા. ઓકે, ઇન ધ સેમ વે બાઇનરી ટુ ઓક્ટલ એ ડાયરેક્ટ રીત છે જ નહીં. તો શું કરવું પડશે? વચ્ચે ડેસિમલનો યુઝ કરવો પડશે. તો કે બાઇનરી ટુ ડેસિમલ તો આપણને આવડે જ છે, અને ડેસિમલ ટુ ઓક્ટલ એ પણ આવડે છે. એટલે હવે જેટલા સમ છે ને ગર્લ્સ, એમાં જે જૂની રીત આપણે બધી કરેલી છે ને એ જ રિપીટ થવાની છે. કારણ કે આપણને ડેસિમલ ટુ અધર ને અધર ટુ ડેસિમલ એ તો કરેલું જ છે, એ જ રિપીટ થશે. આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ તો તમને વધારે આઈડિયા આવશે. એક્ઝામ્પલ છે બાઇનરી નંબર 110101. એક કોઈ પણ રેન્ડમ બાઇનરી નંબર લીધેલો છે, એને આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે? ઓક્ટલમાં. જો આને આ રીત જે છે એ શું છે? બાઇનરી ટુ ઓક્ટલ. હા, એટલે આ તમારી રીતના નંબર જો આપતા હો તો રીતમાં લખજો કે આ બાઇનરી ટુ ઓક્ટલની રીત છે. હવે બાઇનરી ટુ ઓક્ટલની જે રીત છે એમાં સૌથી પહેલાં સ્ટેપ વનમાં આપણે કરશું બાઇનરી ટુ ડેસિમલ. ઓકે, આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ. હા, ગયા લેક્ચરમાં જ કરાવ્યું હતું કે બાઇનરી ટુ ડેસિમલ કેવી રીતે કરવાનું. પહેલાં તો સ્ટેપ 1 2 4. ઓકે, બધા બાઇનરી નંબરને આપણે છૂટા પાડી દઈએ. 110101 બધાને છૂટા પાડ્યા. રાઇટ હેન્ડ સાઈડથી, એટલે કે રાઇટ મોસ્ટ ફિગર છે, એને આપણે 2 ની 0 ઘાતથી ગુણાકાર કરશું. તો કે 2 રેઝ ટુ 0, 2 રેઝ ટુ 1, 2 રેઝ ટુ 2, 2 રેઝ ટુ 3, 2 રેઝ ટુ 4, 2 રેઝ ટુ 5. કારણ કે 0 ઘાત છે અને ટોટલ નંબર કેટલા છે? 6. એટલે ક્યાં સુધી આપણે પહોંચ્યા? 2 રેઝ ટુ 5 સુધી. ક્યાં સુધી પહોંચ્યા? 2 રેઝ ટુ 5 સુધી. અને સેકન્ડ સ્ટેપ હવે એક્સપ્લેન કરું છું. સેકન્ડ સ્ટેપમાં આપણે 2 ની 0 ઘાત એટલે 1, કોઈ પણ નંબરની 0 ઘાત એટલે 1 જ થાય. પછી 2 ની 1 ઘાત એટલે 2, 2 ની 2 ઘાત એટલે 4, 2 ની 3 ઘાત એટલે 8, 2 ની 4 ઘાત એટલે 16, અને 2 ની 5 ઘાત એટલે 32. ઓકે, જો પ્યોર ગુજરાતીમાં બોલું છું એટલે કોઈને તકલીફ ના પડે. અહીંયા ઇંગ્લિશ ડઝ નોટ મેટર, પણ તમને સમ્સ આવડવા જોઈએ, ઇટ મેટર્સ. પછી ગર્લ્સ આપણે થર્ડ સ્ટેપમાં ગુણાકાર કરીને જવાબ મૂકીએ છીએ કે 32 16 0 4 0 + 1. ઓકે, અને એ બધાનો સમ થાય છે 53. આ જેટલા નંબર્સ છે એનો સમ થાય છે 53. જે 53 આપણને શું મળ્યા? તો કે ડેસિમલ મળ્યા. 53 ઇઝ ધ ડેસિમલ ઇક્વલન્ટ ઓફ બાઇનરી 110101. પણ સમ ઇઝ નોટ ઓવર હિયર, કારણ કે આપણે તો ડેસિમલ નથી શોધવાના, આપણે શોધવાનું છે ઓક્ટલ. ઓકે, એટલે હવે આપણે સ્ટેપ 2માં જઈશું. સ્ટેપ 2માં શું આવશે? ગુણાકાર આવશે, કારણ કે ડેસિમલ ટુ અધર નંબર સિસ્ટમમાં ગુણાકાર. ઓકે, ડેસિમલ ટુ અધર નંબર સિસ્ટમમાં શું આવશે? તો કે ગુણાકાર આવશે. અને એક વસ્તુ કોમન રહેશે ગર્લ્સ, જો ડેસિમલ સિવાયની કોઈ પણ નંબર સિસ્ટમ પૂછાણી છે ને, ધારો કે બાઇનરી ટુ ઓક્ટલ, કે ઓક્ટલ ટુ બાઇનરી, કે હેક્સા ટુ ઓક્ટલ, ગમે તે ઇન્ટરનલ આડીઅવળી ગમે તે, તેમાં 2 સ્ટેપમાં સમ આવશે અને પહેલાં સ્ટેપમાં હંમેશા ગુણાકાર આવશે, બીજા સ્ટેપમાં ભાગાકાર આવશે. એ પણ યાદ રાખી જ લેજો. હા, લખી નાખજો કે ફર્સ્ટ સ્ટેપમાં ગુણાકાર આવશે, સેકન્ડ સ્ટેપમાં ભાગાકાર આવશે. ઓકે, હવે સ્ટેપ 2 આપણે જોઈએ. આ સમ આપણો કન્ટિન્યુ થયો છે. સ્ટેપ 2 ડેસિમલ ટુ ઓક્ટલ, ડેસિમલ ટુ ઓક્ટલ, ડેસિમલ નંબર 53. આગલી સ્લાઇડમાંથી આપણે કયો નંબર લઈ આવ્યા છીએ? 53, જેનો બેઝ 10 છે. બેઝ 10 છે મતલબ એ નંબર કેવો છે? ડેસિમલ છે. બરાબર, ડેસિમલને આપણે શું કરવાનું છે? ઓક્ટલ નંબરમાં કન્વર્ટ કરવાનો છે. તો એની રીત શું છે? તો કે ડિવાઈડ બાય બેઝ ઓફ ઓક્ટલ. ઓક્ટલનો બેઝ કેટલો છે? 8. કે એને ડિવાઈડ કરો. તો કે 53 ડિવાઈડેડ બાય 8. 53 ને 8 થી ડિવાઈડ કરો તો કેટલા આવે? 6. કારણ કે 8 6 48, 48, ને શેષ કેટલી વધે? 5. 53માંથી 48 જાય તો શેષ વધે 5. તમને મોઢે ના આવડતું હોય તો તમે બુક અને પેન બંનેનો યુઝ કરી અને 53 ભાગ્યા 8 કરી શકો છો. 53 ભાગ્યા 8 કરું તો ભાગફળ મળે 6,
અને શેષ વધે 5. ઓકે, પછી રિઝલ્ટ મળ્યું 6. 6 ને 5 આપણે 8થી ડિવાઈડ કરીએ તો ભાગ ચાલે જ નહીં, એટલે રિઝલ્ટ થશે 0. અને જે 6 છે એ શેષ રહેશે, એટલે રિમાઇન્ડરનું ખાનું જે છે એમાં આવશે 6. બરાબર, એટલે પહેલાં રિમાઇન્ડર વધી 5, પછી રિમાઇન્ડર વધી 6, અને આપણે ઊંધેથી જવાનું છે એટલે 65. 65 ઇઝ ધ ઓક્ટલ ઇક્વલન્ટ ઓફ બાઇનરી નંબર 110101. બાઇનરી નંબર જે 110101 હતો એનો ઓક્ટલ નંબર કયો થયો? 65. ઇઝ ધેટ ક્લિયર? તમે જુઓ, લખો, ત્યાં સુધી હું એક વખત ફરીથી રિપીટ કરું છું. ગર્લ્સ અધર નંબર સિસ્ટમ, ટુ અધર નંબર સિસ્ટમ, અધર એટલે કે ડેસિમલ સિવાયની, એની કોઈ રીત જ નથી. એટલે ઈ કન્વર્ઝન જો તમારે કરવું હોય તો તમારે બે સ્ટેપમાં સમ કરવો પડશે. પહેલાં જે બેઝ નંબર સિસ્ટમ છે એનામાંથી ડેસિમલમાં, અને ડેસિમલમાંથી પછી જે કરવાની છે એમાં. ધારો કે બાઇનરી ટુ ઓક્ટલ છે, તો પહેલાં બાઇનરી ટુ ડેસિમલમાં, પછી ડેસિમલ ટુ ઓક્ટલમાં, અને આ બધા સમમાં. હા, આજનો લેક્ચર એ સિવાયના હજી બે લેક્ચર આવશે, એ બધા જ સમમાં પહેલાં ગુણાકાર આવશે, પછી ભાગાકાર આવશે. ખ્યાલ આવી ગયો? આ એક સમજાશે, એટલે હવે તો બધું કોપી પેસ્ટ જ છે. આમ તો આ એ કોપી પેસ્ટ જ છે, પણ ખાલી બે સ્ટેપ તમને બતાવવાના હતા. ઓકે, એટલે અત્યારે આપણે ટર્ન કોનો લીધો છે? બાઇનરીનો. ડેસિમલનો ટર્ન પૂરો થઈ ગયો છે, હવે બાઇનરીનો ટર્ન લીધો છે. બાઇનરી ટુ ઓક્ટલ, ઓક્ટલ ટુ, એટલે બાઇનરી ટુ ઓક્ટલ, બાઇનરી ટુ હેક્ઝા. પણ હજી બાઇનરી ટુ ઓક્ટલનું આપણે એક એક્ઝામ્પલ જોયું છે, બીજું જોઈ લઈએ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ હજી સેમ જ રહેશે, બાઇનરી ટુ ઓક્ટલ. બાઇનરી ટુ ઓક્ટલ, વન મોર એક્ઝામ્પલ. બાઇનરી નંબર આપણી પાસે છે 100111, 100111. અગેન ચારે ચાર સ્ટેપ્સ આપણે રિપીટ કરવાના છે, એટલે આપણે પહેલાં સ્ટેપમાં બધા નંબરને છૂટા પાડી દઈએ છીએ, 100111. ઓકે, અને સેકન્ડ સ્ટેપમાં આપણે એનો મલ્ટીપ્લાય કરીએ છીએ, 1 × 1, 1 × 2, 1 × 4, 0 × 8, 0 × 16, 1 × 32. બરાબર, આમાં 0 2 છે, બાકી બધા 1 છે. પછી હવે એ જે ગુણાકાર છે એનું રિઝલ્ટ આવે છે, 32 + 0 + 0 + 4 + 2 + 1. ઉતાવળ નથી, નિરાતે તમે લોકો જુઓ. એ ઉતાવળ લાગતી હોય તો વિડીયો પોઝ કરીને તમે જરાક જોઈ લો કે સેકન્ડ સ્ટેપમાં આપણે ગુણાકાર મૂક્યા છે, અને થર્ડ સ્ટેપમાં આપણે એ ગુણાકાર કરી અને સમ કરવાનો છે, અને એ બધાનો સમ થાય છે 39. સમ કેટલો થાય છે? 39. એટલે બાઇનરી નંબર જે આપણી પાસે છે 100111, એનો ડેસિમલ આપણને કેટલો મળ્યો છે? 39. ગુણાકાર કરતાં કરતાં આપણને ડેસિમલ મળી ગયો છે. હવે આપણે એને ઓક્ટલમાં કન્વર્ટ કરશું. ઓકે, જે હશે આપણું સ્ટેપ 2. સેકન્ડ સ્ટેપ, ડેસિમલ ટુ ઓક્ટલ. ડેસિમલ નંબર આપણી પાસે કયો મળ્યો છે? 39. 39ને આપણે 8થી ડિવાઈડ કરશું, કારણ કે ઓક્ટલનો બેઝ કેટલો છે? 8. 8થી ડિવાઈડ કરશું એટલે 8 × 4 = 32. બરાબર, 7 શેષ વધશે. બરાબર, ભાગફળ મળ્યું 4 અને શેષ વધી 7. સ્ટેપ ટુમાં 4ને આપણે 8થી ડિવાઈડ કરીએ, જે પોસિબલ જ નથી, એટલે ભાગફળ મળ્યું 0 અને શેષ વધી 4. આટલું તમારા ખ્યાલે તમને લોકોને આવડતું હશે, આટલા ભાગાકાર બહુ બહુ સાવ લો લેવલનો ભાગાકાર છે, એટલે આટલો તમને ખ્યાલ હશે કે 4ને આપણે 8થી ભાગીએ તો થઈ જ પોસિબલ જ નથી, ભાગ થઈ જ ન શકે, એટલે એનું રિઝલ્ટ આવે 0. અને એ જે વધ્યા એ 4 × 4ને શું કહેવાય? શેષ કહેવાય. અને આપણે ઊંધેથી લઈએ એટલે 47. ઓકે, સો ધ આન્સર ઇઝ 47. ઓક્ટલ નંબર આપણને કયો મળ્યો? 47. ક્લિયર? બે સ્ટેપ સમજાઈ ગયા હવે બધાને? ન સમજાયા હોય ને તો આ લેક્ચરને ફરીથી ચાલુ કરો, આ સેમ લેક્ચરને ફરીથી ચાલુ કરો અને બંને સમ પાછા સમજી લો.
કારણ કે હવે બધું રિપીટેશન, હવે પાછું આવશે હેક્ઝા, હા બાઇનરી ટુ હેક્ઝા, તો એમાંય સેમ રિપીટેશન થશે. એટલે ન સમજાયું હોય ને તો તમે લોકો ફરીથી જોજો, પણ ઉતાવળ ન કરતા કે જવા દો જવા દો, આ નથી આવડતું ને આગળ, એમ નહીં થાય. કારણ કે આના આના જેવું બીજું છે, આ સમજાશે તો આગલું સમજાશે. એટલે હવે હું નેક્સ્ટ રીત કરું છું, અને નેક્સ્ટ આના પછીની છે બાઇનરી ટુ હેક્ઝા. આઈ રિપીટ ગર્લ્સ કે બાઇનરી ટુ ઓક્ટલ આપણે કર્યું, હવે આપણે કરશું બાઇનરી ટુ હેક્ઝા. એટલે બાઇનરીનો ટર્ન પૂરો થઈ જશે. મેં લેક્ચર્સ જ એવી રીતે પ્રિપેર કર્યા છે કે તમારે એક લેક્ચરમાં એક નંબર સિસ્ટમનો ટર્ન પૂરો થઈ જાય, બરાબર છે. બાઇનરી ટુ હેક્ઝા બાઇનરી નંબર છે 110101 બેઝ 2, એને આપણે કન્વર્ટ કરવાના છે હેક્ઝામાં. આ સમ આપણે ઓલરેડી કરેલો જ છે, જે મેં પહેલું બાઇનરી ટુ ઓક્ટલ કરાવ્યું ને હમણાં આ જ લેક્ચરમાં, એટલે એનો આન્સર આવ્યો 53. 110101 એનો આન્સર છે 53. એટલે કે એનું ડેસિમલમાં કન્વર્ટ કરો તો કેટલા આવે છે? 53, બરાબર. આ જોઈ લો તમે, આ બધું વારે વારે અમારે બોલવાની જરૂર નથી. થોડીક વાર હું પોઝ કરું છું એટલે તમે લોકો જોઈ શકો. જોઈ લો, લખવું હોય તો લખી લો. હવે આપણે શું કરવું પડશે? તો કે જે ડેસિમલ નંબર 53 આપણને મળ્યો છે એને આપણને શેમાં કન્વર્ટ કરવું પડશે? હેક્ઝામાં. તો નેક્સ્ટ સાઇડ કન્ટિન્યુ ડેસિમલ ટુ હેક્ઝા. ડેસિમલ નંબર કયો છે? 53. ઓકે, એને આપણે શેનાથી ભાગવો પડશે? 16થી, કારણ કે હેક્ઝાનો બેઝ શું છે? 16. એટલે 53 ડિવાઇડેડ બાય 16, 16 તેરી 48. ઓકે, એટલે અગેન શેર્સ કેટલી વધી? 5. શેષ વૈદી 5, અને પછી 3 ડિવાઇડેડ બાય 16. 3ને જો 16થી ભાગો તો ભાગ ન ચાલે. ઓકે, એટલે 0 વધે અને શેષ કેટલી વધે? 3. અને આપણે ઊંધું કરીએ એટલે 35. સો 35 ઇઝ ધ હેક્ઝા નંબર. ઓકે, આપણે કરવાનું શું હતું? બાઇનરી ટુ હેક્ઝા. તો આપણે જે બાઇનરી નંબર લીધો એનો હેક્ઝા નંબર જે છે એ કયો છે? 35. ખ્યાલ આવી ગયો? જોઈ લ્યો જરાક. હા, રિપીટ કરવાની કંઈ જરૂર લાગતી નથી મને, કેમ કે સેમ જ વસ્તુ છે. બાઇનરી ટુ ડેસિમલ, ડેસિમલ ટુ હેક્ઝા. ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે જે નંબર સિસ્ટમ હોય એનો જે બેઝ હોય એનાથી ભાગાકાર કરવાનો. એક્ઝાનો 16 છે તો 16થી, ઓક્ટલનો 8 છે તો 8થી, બાઇનરીનો 2 છે તો 2થી, એમ કરતા જવાના. ક્લિયર? તો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. બાઇનરી ટુ હેક્ઝા અગેન. એક દરેક રીતના બબ્બે એક્ઝામ્પલ તમને બતાવું છું. બાઇનરી ટુ હેક્ઝા એક નંબર લીધો છે 111001111001. બાઇનરી ટુ ડેસિમલ, પહેલાં તો આપણે એ જ કરવું પડે. એટલે સ્ટેપ 1 વુડ બી ટુ કન્વર્ટ ધ બાઇનરી નંબર ટુ ડેસિમલ ઇક્વલન્ટ. અગેઇન ત્યારે 4 સ્ટેપ, બધા બાઇનરી નંબરને આપણે ફર્સ્ટ સ્ટેપમાં છૂટા પાડી દઈએ છીએ 111001001, અને એ બધાને આપણે 2^0 એવી રીતે મલ્ટીપ્લાય કરતા જઈએ છીએ. એટલે થર્ડ સ્ટેપ, સેકન્ડ સ્ટેપમાં જુઓ કે 2^0 એટલે 1, 2, 4, 8, 16, 32, 64, બરાબર. 2 × આપણે કરતા જઈએ એટલે આપણને ક્યાં કેટલા મળ્યા? 64. હવે આ બધાનું મલ્ટીપ્લિકેશન કરી અને આપણે થર્ડ સ્ટેપમાં મૂકીએ છીએ. 64 × 1 = 64, 32 × 1 = 32, 16 × 1 = 16, 8 × 4 = 0 = 0, 2 × 1 = 2, અને 1 × 1 = 1, બરાબર. બહુ સામાન્ય ગુણાકાર છે આ, કદાચ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનને આવડે. અને હવે આ બધાનો સમ આપણે કરીએ છીએ, એનો સમ આવે છે 115.
તમે કરી જુઓ કેલ્સીમાં નિરાતે, ટેક યોર ટાઈમ. એમ ન થાય કે મેડમ ઉતાવળ કરાવે છે, ઉતાવળ છે પણ નહીં આપણને જરાય, એટલે ટેક યોર ટાઈમ. બરાબર, તમે તમારી રીતે સમ કરી જુઓ. 62 + 64 + 32 + 16 + 2 + 1. કેટલા આવ્યા? 115. ઓકે, આ 115 આન્સર નથી. 115 આપણને શું મળ્યું? ડેસિમલ નંબર. ના, વી હેવ ટુ કન્વર્ટ ધીસ ડેસિમલ નંબર ટુ હેક્સાડેસિમલ. ડેસિમલ નંબર 115. સ્ટેપ 2, ડેસિમલ 2 હેક્સાડેસિમલ. સેમ સમ કન્ટિન્યુ થાય છે. હવે આપણે ડિવાઈડ કરવા પડશે. સેકન્ડ સ્ટેપમાં શું આવશે? ડિવિઝન. 115 એટલે 16 × 7 = 112. 16 × 7 = 112. 115માંથી 112 જાય એટલે શેષ કેટલી વધી? 3 વધી. ગર્લ્સ કોમર્સના સ્ટુડન્ટ્સ છો, અકાઉન્ટને મેથ્સના સમ કરતા હો એટલે હું આ બધું તમને મોઢે કરાવું છું. મારા ખ્યાલ આવડે એટલું તો કે 16 × 7 = 112. શેષ વધે 3. હવે કોનો ટર્ન આવશે? 7નો. તો 7 જે છે એને આપણે 16થી ભાગવા પડશે. 7 / 16 ભાગ ચાલે જ નહીં એટલે 0, અને 7 જે છે એ જ શેષ કહેવાય. એટલે આપણે શેષવાળું જે રિમાઇન્ડરવાળી કોલમ છે એમાં પહેલાં 3 વધે છે પછી 7 વધે છે. એટલે આપણે રિવર્સ ઓર્ડરમાં જઈએ, એરો કરેલો જ છે એટલે આવશે 73. દરેકમાં લખેલું છે અરેન્જ રિમાઇન્ડર્સ ઇન રિવર્સ ઓર્ડર એન્ડ વી ગેટ ધીસ. હંમેશા રિમાઇન્ડર જે છે એ આપણે 0 ઊંધું લેતું જવાનું છે. બરાબર, લાસ્ટ કોલમ સોરી લાસ્ટ રો ટુ ફર્સ્ટ રો. સો ધીસ ઇઝ ધ આન્સર 73, વિચ ઇઝ એક્ઝા નંબર. આઈ હોપ ઓલ ઓફ યુ આર ગેટિંગ ધીસ. એટલે ગર્લ્સ, એક લેક્ચરમાં હું બહુ વધારે પડતું નથી કરાવતી. એક લેક્ચરમાં હું તમને એક જ નંબર સિસ્ટમને રીત કરાવીશ. અત્યારે ટાઈમ છે પણ આપણે કન્ટિન્યુ નથી કરતા. આપણે ખાલી આજે કઈ નંબર સિસ્ટમ લીધી? બાઇનરી. બાઇનરી ટુ ઓક્ટલ, બાઇનરી ટુ હેક્સા. ટાઈમ છે, થોડો રિવિઝન કરી દઉં છું. ગર્લ્સ, નંબર સિસ્ટમનું જે ચેપ્ટર ચાલુ કર્યું એમાં ફર્સ્ટ જે લેક્ચર હતો એમાં મેં તમને ઇન્ટ્રોડક્શન આપ્યું કે આવી રીતે અલગ અલગ નંબર સિસ્ટમ હોય. પછી આપણે સેકન્ડ લેક્ચરમાં ડેસિમલ ટુ અધર નંબર સિસ્ટમ, સૌથી પહેલો ટર્ન કોનો લીધો? ડેસિમલનો. ડેસિમલ ટુ અધર નંબર સિસ્ટમ જેમાં આપણે ડેસિમલ ટુ બાઇનરી, ડેસિમલ ટુ ઓક્ટલ, ડેસિમલ ટુ હેક્સા એના એક્ઝામ્પલ્સ જોયા, અને એ બધામાં આવશે ભાગાકાર. ડેસિમલ ટુ અધર નંબર સિસ્ટમમાં આવશે ભાગાકાર. એ પછી જે લેક્ચર હતો એમાં આપણે શું કર્યું? અધર નંબર સિસ્ટમ ટુ ડેસિમલ જેમાં આવે ગુણાકાર, તો કે બાઇનરી ટુ ડેસિમલ, ઓક્ટલ ટુ ડેસિમલ અને હેક્ઝા ટુ ડેસિમલ. સૌથી ઇમ્પોર્ટન્ટ એ બંને લેક્ચર રહ્યા. એ પછીનો આજનું આ જે લેક્ચર છે એમાં આપણે શું લીધું? ડેસિમલનું કામ હવે પૂરું થઈ ગયું એટલે હવે આપણે કોનો ટર્ન લીધો? બાઇનરીનો. હવે આપણે કોનો ટર્ન લીધો? બાઇનરીનો. તો બાઇનરી ટુ ઓક્ટલ, બાઇનરી ટુ હેક્ઝા. ગર્લ્સ, બાઇનરી ટુ ડેસિમલ કરવાની જરૂર નથી. શું કામ જરૂર નથી? કારણ કે ઓલરેડી થઈ ગયું છે તો તમને આવડે જ છે. આગલા લેક્ચરમાં થઈ ગયું છે બાઇનરી ટુ ડેસિમલ, એટલે હવે જે બાકી રહે છે ને એ જ કરવાનું રહેશે, તો કે બાઇનરી ટુ ઓક્ટલ, બાઇનરી ટુ હેક્ઝા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેશું ઓક્ટલ નંબર સિસ્ટમ, એમાં આવશે ઓક્ટલ ટુ બાઇનરી, ઓક્ટલ ટુ હેક્ઝા. ડેસિમલ સિવાયની જે બાકી રહી જાય છે એ આપણે કરવાનું રહેશે, અને એ પછીના લેક્ચરમાં આપણે લેશું હેક્ઝાનો ટર્ન, જેમાં હેક્ઝા ટુ બાઇનરી અને હેક્ઝા ટુ ઓક્ટલ. ખ્યાલ આવ્યો? આ સિસ્ટમ જે છે
મારી ભણાવવાની કે જે સિક્વન્સ મેં લીધી છે એ આ રીતની છે, જે તમને ખ્યાલ આવી જવો જોઈએ. અને ન ખ્યાલ આવતો હોય ને તો લખતા જાઓ, લખતા જાઓ. કે આ સિસ્ટમ એટલે જે જે રીત ફરે ને ત્યાં તમારે મોટા અક્ષરે કાં તો અંડરલાઈન કરીને તમે લોકો અલગ પેનથી લખતા હશો. ગર્લ્સને તમે યાદ નહોતો ડેકોરેશન ના અંતે કરવાની, એટલે તો લખતા જાઓ કે નવી રીત આવી, નવી રીત આવી. ખ્યાલ આવી ગયો? જો આ જે છે આજનો લેક્ચરમાં બે નવી રીત થઈ, બાઇનરી ટુ ઓક્ટલ, બાઇનરી ટુ હેક્સા. બરાબર, આઈ હોપ કે તમને લોકોને બહુ કંઈ કન્ફ્યુઝન થતું નથી અને સમ્સ પણ આ રીતે સ્લાઇડ્સથી સમજાતા જાય છે. ઓકે ગર્લ્સ, ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ ઓલ. ગુડ બાય.